by G1 cell. G1 cell is in oxidation unit already. In unit number 4, no oxidation, no part. જેમાં હેલોજિનેશન યુનિટ નંબર 4 માં હેલોજિનેશન એ તમને હું ભણાવવાની છું. જેમાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, વી હેવ સ્ટાર્ટેડ ધીસ યુનિટ વિથ ઇટ્સ ઇન્ટ્રોડક્શન ઓફ હેલોજિનેશન. ઇન ધ ઇન્ટ્રોડક્શન વી હેવ ડિસ્કસ અબાઉટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ હેલોજિનેશન્સ લાઈક ક્લોરિનેશન, fluorination, bromination, iodination, right? So in this way we have discussed various unit processes and what are the importance of different kinds of derivatives like chloro derivatives, bromo derivatives, iodo derivatives and fluoro derivatives in many fields. So we have discussed all in detail. Then in the last session, we have discussed about chlorination, in which we have mainly discussed about different chlorinating agents. We have taken many examples like chlorine gas, chlorination by chlorinating agent hydrochloric acid, by chlorinating agent thionyl chloride, by chlorinating agent phosphorus chloride PCl3, PCl5, sulfuride chloride, we have taken that example as a chlorinating agent, and we have discussed many chlorinating agents, and by that I have explained you the reaction of that all chlorinating agents with example. And in the last we have discussed chlorination by Sandweier and Guttermann reaction. So today we are going to discuss about bromination. Bromination is almost similar to, in many aspects, bromination is also similar to chlorination. Means how we have discussed about chlorination and we have taken many examples of chlorinating agent. This way we can also explain bromination by taking different examples of brominating agents. So by this way we can make it easy. So today mainly we are going to discuss about bromination. કોઈ પણ
પણ કાર્બનિક પદાર્થની અંદર દાખલ કરવામાં આવે તો તેને બ્રોમિનેશન કહેવાય છે. કોમન ડેફિનેશનના અંદર આપણે હેલોજિનેશનના અંદર પણ ઓલરેડી તમને એક્સપ્લેન કરેલું છે કે કોઈ પણ કાર્બનિક પદાર્થની અંદર કોઈ પણ હેલોજન ગ્રુપ અથવા હેલો ગ્રુપ દાખલ કરવામાં આવે તો તેને હેલોજિનેશન કહેવાય છે. ઇન્ટ્રોડ્યુસિંગ અ હેલો ગ્રુપ ઇન્ટુ એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇઝ કોલ્ડ હેલોજિનેશન. ધેટ વી હેવ ડિસ્કસ ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધીસ યુનિટ, રાઈટ? સો ટુડે મેઇનલી વી વિલ કોન્સન્ટ્રેટ ઓન બ્રોમિનેશન ઓનલી. સો વી વિલ ડિસ્કસ ઓલ ધ ટોપિક વન બાય ઓલ ધ પોઈન્ટ્સ વન બાય વન. સો યુ વિલ હેવ ક્લિયર આઈડિયા અબાઉટ બ્રોમિનેશન, રાઈટ? સો ઇન બ્રોમિનેશન ઇન મેની એન્ટેન્સીસ બ્રોમિનેશન્સ મે બી કેરીડ આઉટ ઇન અ મેનર સિમિલર ટુ that employed for the preparation of chlorine derivative. જેવી રીતે chlorine derivatives બનાવતા એવી રીતના ઘણા એન્ટેન્સીસ ની અંદર એટલે કે ઘણા બેસિસ ની અંદર બ્રોમિનેશન પણ તે રીતે કરવામાં આવતું હોય છે. Thus, bromine, bromides, bromates and alkaline hydrobromides may be employed instead of corresponding chlorine compound. Thus, bromine, bromides, bromates and alkaline hypobromides may be employed instead of using the corresponding chlorine compound. એટલે ઘણી જ જગ્યાએ bromides, bromates, alkaline hypobromides જે છે એ chlorine derivatives ના જગ્યાએ પણ વાપરવામાં આવતા હોય છે. The Sandmeyer and Guterman reactions also may advantageously be used for the preparation of bromine derivatives. એટલે જેમ તમને ક્લોરિન ડેરિવેટિવ્સ ના અંદર તમને ગટરમાન ને સેન્ડમેયર રિએક્શન સમજાવ્યું, સેમ વે જેમ આપણે લીધું ડાયઝોનિયમ સોલ્ટ આર ઇન ટુ સીએલ, સેમ વે અને એના અંદર આપણે યુઝ કર્યું હતું સીયુ ટુ સીએલ ટુ, એના જગ્યાએ સીયુ ટુ બી આર ટુ યુઝ કરીને તમે બ્રોમો ડેરિવેટિવ પણ સેન્ડમેયર રિએક્શનની અંદર બનાવી શકો છો. સેમ વે ગટરમાન રિએક્શનના અંદર આપણે લીધું હતું ડાયઝોનિયમ સોલ્ટ આર એન ટુ સીએલ અને એની રિએક્શન કરી હતી એચ સીએલ અને સીયુ સાથે, તો એની જગ્યાએ એચ બી આર અને સીયુ સાથે રિએક્શન કરીને તમે બ્રોમો ડેરિવેટિવ પણ બનાવી શકો છો. એટલે કે સેન્ડમેયર જેમ મેં તમને અગાઉ વાત કરી એવી રીતે સેન્ડમેયર ને ગટરમાન રિએક્શનની મદદથી પણ ક્લોરિન ડેરિવેટિવના જેમ જ બ્રોમો ડેરિવેટિવ્સ અથવા ક્લોરો ડેરિવેટિવ્સના જેમ બ્રોમો ડેરિવેટિવ્સ પણ બનાવી શકાય છે. રિએક્શન ઇન્વોલ્વિંગ એડિશન એન્ડ સબસ્ટિટ્યુશન્સ આર કોમન, જેના અંદર આપણે આ બ્રોમો ડેરિવેટિવ્સના અંદરની વાત કરીએ તો જેના અંદર એડિશન ને સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ કોમન છે. બ્રોમિન ડિઝોલ્વ ઇન વોટર ઇઝ ફ્રીક્વન્ટલી એમ્પ્લોયડ પર્ટિક્યુલરલી ઇન ધ બ્રોમિનેશન ઓફ ફિનોલ. આપણે જેવી રીતે તમને લોકોને ખ્યાલ છે એવી રીતના બ્રોમિન ડિઝોલ્વ ઇન વોટર આપણે કહેવાય ખૂબ ઝડપથી બ્રોમિન એ પાણીના અંદર ડિઝોલ્વ થઈ જાય છે અને પર્ટિક્યુલરલી એ બ્રોમિનેશન છે ને ફિનોલ્સના માટે એમ્પ્લોય કરવામાં આવતું હોય છે, જેના અંદર પાણીના અંદર બ્રોમિન ડિઝોલ્વ થઈ જાય અને ફિનોલ્સના બ્રોમિનેશન માટે જનરલી આ મેથડ એની માટે ઇમ્પ્લિમેન્ટ અથવા એમ્પ્લોય કરવામાં આવતી હોય છે. પોટેશિયમ બ્રોમાઇડ પોટેશિયમ બ્રોમિન ઇઝ જનરલી એડેડ ટુ એક્વિયસ બ્રોમિન સોલ્યુશન ટુ ઇન્ક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુબલ મોલેક્યુલર હાઇડ્રોજન. પોટેશિયમ બ્રોમાઇડ KBr ઇઝ જનરલી એડેડ ટુ એક્વિયસ બ્રોમિન સોલ્યુશન ટુ ઇન્ક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુબલ મોલેક્યુલર હાઇડ્રોજન. સોલ્યુબલ મોલેક્યુલર જે હાઇડ્રોજન છે બરાબર, જે આણ્વિક હાઇડ્રોજન છે એનું કોન્સન્ટ્રેશન વધારવા માટે જનરલી એક્વિયસ બ્રોમિનની અંદર જલીય બ્રોમિનની અંદર એ પોટેશિયમ બ્રોમાઇડ એડ કરવામાં આવતું હોય છે. કોન્સન્ટ્રેટેડ બ્રોમિન સોલ્યુશન આર ધસ મેડ અવેલેબલ
presumably because of the following equilibrium. આપણે જે રિએક્શન ઇક્વિલિબ્રિયમ લઈએ છીએ એના માટે થઈને પહેલેથી જ બ્રોમિન સોલ્યુશન જે છે એ બનાવી લેવામાં આવે છે. કોન્સન્ટ્રેટેડ બ્રોમિન સોલ્યુશન આર thus મેડ અવેલેબલ presumably because of following equilibrium. So support.
કમ્પાઉન્ડ
રિએક્શન કરવાથી સ્પેસિફિક પ્રકારના બ્રોમોડેરિવેટિવ્સ મળે છે. તો આ જે છે એ ડિટેલ છે બ્રોમો ડેરિવેટિવ્સ બનાવવાની, તો બ્રોમિનેશન રિએક્શન. Now we will see bromination by using different bromo derivatives. As I told you earlier that different brominating agents are N-bromosuccinimide, N-bromoacetamide and 1,3-dibromo-5,5-dimethylhydentoin. By using these three bromo derivatives, how we can prepare bromine derivative, we will see the reaction in detail. So this is a simple example of using N-bromosuccinimide. In allylic bromination what is allylic bromination? એટલે N-bromosuccinimide છે એનું સ્પેસિફિકેશન શું છે, સ્પેસિફિકલી એ કઈ ટાઈપનું બ્રોમો ડેરિવેટિવ બનાવે છે? તો એલાઇલિક બ્રોમિનેશન ઇઝ ધ રિપ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન ઓન ધ એડજસ્ટન્ટ રિપ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન્સ ઓન ધ કાર્બન એડજસ્ટન્ટ ટુ અ ડબલ બોન્ડ વિથ બ્રોમિન. એટલે કે આ ડબલ બોન્ડ જે પણ હોય, આપણે એક્ઝામ્પલ એક બીજું લઈએ, તો આની જે ડબલ બોન્ડ છે તો આ ડબલ બોન્ડ લઈએ અહીંયા, તો અહીં ડબલ બોન્ડ છે એનો એડજસ્ટેડ કાર્બન એટલે બાજુના કાર્બનનું જે હાઇડ્રોજન હોય એનું રિપ્લેસમેન્ટ કરે ઇન પ્રેઝન્સ ઓફ હીટ NBS. In presence of heat or H mu. We can get bromoderivative on adjacent carbon. By NBS,
કોઈ પણ જગ્યાએ આવા ગ્રુપ અટેચ થયેલા છે, આર1 આર2 કોઈ પણ જગ્યાએ
આપણે બ્રો ડેરિવેટિવ બનાવી શકીએ છીએ. ડાય બ્રોમો ડાય મિથાઈલ આઇડેન્ટોઇન યુઝ કરીને, બરાબર. તો આ જે છે એ ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારે બ્રોમિનેશન આપણે લીધું કે જેના અંદર અલગ અલગ બ્રોમિનેટિંગ એજન્ટ યુઝ કરીને બ્રોમિનેશન કેવી રીતે કરી શકાય છે જેની વાત કરી. એટલે કે બ્રોમિનેશનમાં આપણે મેઇનલી વાત કરીએ એવી રીતે ઇટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર ટુ ક્લોરિનેશન. ક્લોરિનેશનની જેવું જ છે, જેની સિમિલારિટી આપણે બતાવી ગટરમાન અને સેન્ટ મેયર રિએક્શનની મદદથી પણ બ્રોમો ડેરિવેટિવ યુઝ બનાવી શકાય છે. જેવી રીતે આપણે ક્લોરો ડેરિવેટિવ્સ બનાવ્યા એ સેમ એક્ઝામ્પલમાં તમે બ્રોમિનેટિંગ એજન્ટ લઈને તમે બ્રોમો ડેરિવેટિવ્સ પણ બતાવી શકો છો. એટલે એ સિમિલારિટી છે. એ સિવાય પણ અમુક એવા બ્રોમિનેટિંગ એજન્ટ યુઝ કરીને ક્લોરિનેશનની જેમ જ અહીં પણ બ્રોમો ડેરિવેટિવ્સ બનાવી શકાય છે. તે ઉપરાંત જે ડિફરન્ટ બ્રોમિનેટિંગ એજન્ટ્સ હતા, એન બ્રોમો સક્સિનિમાઇડ પહેલું, બીજું એન બ્રોમો એસિટેમાઇડ અને ત્રીજું 1,3 ડાયબ્રોમો 5,5 ડાયમિથાઇલ હાઇડેન્ટોઇન બ્રોમિનેટિંગ એજન્ટ. તો આ ત્રણેયની મદદથી આપણે ડિટેલમાં એક્ઝામ્પલ લીધા, જેનાથી તમને બ્રોમિનેશન એ ક્લિયર થયું, બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે આયોડિનેશન ડિસ્કસ કરશું. વી વિલ ડિસ્કસ આયોડિનેશન ઇન ધ નેક્સ્ટ સેશન, રાઈટ. Today we are concluding our lecture here. In this unit we are discussing this unit with proper examples, so you will not find any difficulty while you are writing or while you are going to give exam. You will not find any difficulty because we have taken all suitable examples for this all reactions. So students, thank you so much, and we will discuss iodination in the next session. આજ બ્રોમિનેશન એ પૂરું થાય છે. હવે જે નેક્સ્ટ આપણો ટોપિક છે, ઇન્ટ્રોડક્શન ઓફ આયોડિનેશન વિથ ઇટ્સ એક્ઝામ્પલ, તો એ આપણે નેક્સ્ટ સેશનના અંદર ડિસ્કશન કરશું. વી આર કન્ક્લુડિંગ અવર લેક્ચર હિયર.